કેશોદના જૂનાગઢના માર્કેટિંગ યાર્ડ નજીક આવેલ સેન્ટ પીટર્સ ઇંગ્લિશ સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યાના અભાવે શાળાને બંધ કરવાની સેન્ટ પીટર્સ ઇંગ્લિશ સ્કૂલના આચાર્યે તાલુકા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓના નામની યાદી, શાળાની મંજૂરીના પત્રની નકલ વગેરેની રજૂઆત કરવામાં આવી હોવા છતાં શાળા બંધ કરવાની મંજૂરી આપવામાં આવી નથી, જેથી વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શાળા સંચાલકો પરેશાનીનો ભોગ બની રહ્યા છે અને બાબતે શિક્ષણ વિભાગ દ્વારા ઝડપી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મેં સેન્ટ પીટર્સની અમે મુલાકાત લીધી, ત્યાં 11 રજીસ્ટર પણ નોંધાયેલા હતા અને એક જ રૂમમાં એક જ શિક્ષક હતા. વાલીઓની અરજીના આધારે જ અમે ઓચિંતી મુલાકાત લીધી હતી અને 8 RTના બાળકો હતા. એ લોકોને અમે જાણાઈ પણ કરી, જિલ્લા શિક્ષણ અધિકારીને અમે જાણ કરી કે આ શાળામાં કોઈ પણ વિદ્યાર્થી ના હોય અને આનો સિલેબસ કઈ રીતે પૂરો કરી શકે, તો 8 થી 8 ધોરણમાં એક જ શિક્ષક હોય તો આ શાળા બંધ કરવા વિનંતી એવું અમે જિલ્લા શિક્ષણ અધિકારીને લખીને મોકલી દીધું છે. અને જિલ્લા શિક્ષણ અધિકારી જે વાલીની સંમતિ લઈ લ્યો, વાલીની સંમતિ પણ લઈ અને ફરીથી મોકલું કે આ શાળામાં દાખલ કરવા છે. ત્યાર પછી સુવિધામાં તો જો રૂમ છે, મેદાન છે, બધું છે, વાહન છે, પણ હાલમાં એની પાસે સંખ્યા શૂન્ય થઈ ગઈ છે. અમારું બહુ એવું છે, મારો છોકરો આ સેન્ટ પીટર સ્કૂલની આરટીઓમાં ભણે છે. અહીંના સ્ટાફમાં નથી આચાર્ય, નથી કોઈ શિક્ષક, એક મેડમ છે, 5 વિદ્યાર્થી છે, બસ આટલું જ. અને નથી ટાઈમસર નિશાળ ખુલતી કે નથી રજૂઆત થતી હરખી. અમે લોકો કહીએ કે આને ટાઈમથી કરો તો મારા છોકરાને એ પણ નથી કાંઈ નિશાળમાં. મેડમ મારે વાત કરી તો મેડમ જવાબ દીધા વગરના રૂમમાં વયા ગયા, હરખો જવાબ નથી આપતા. આ સ્કૂલમાં મારી છોકરીએ આજે 1 વર્ષ પહેલાં ભણતી હતી ને 6 મહિના 3 મહિના પહેલાં મેં એને ઉઠાડી લીધી છે. મારી છોકરીને આરટીને નિયમ મુજબ એડમિશન મળેલ છે અને આ સ્કૂલમાં મેં જોયું તો નથી સ્ટુડન્ટની વ્યવસ્થા, નથી એક જ મેડમ ભણાવે છે અને અમને અસંતોષ થયો એટલે અમે સરકારને રજૂઆત કરી કે આ છોકરો અમારો છોકરાના બહેતર ભવિષ્ય માટે અમને યોગ્ય શાળા મળે અને જે છોકરાનું ભવિષ્ય અને સુધારવા માટેની જે સુવિધા ગવર્મેન્ટમાંથી પાસ થાય એ અમને યોગ્ય મળે એટલે અમે માગણી કરી છીએ. આજે 3 મહિનાથી અમારો કોઈ આ વસ્તુનો જવાબ મળ્યો નથી અમને.